હેલો મિત્રો મારા કિચન માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની આપણી રેસિપી છે લીલવા મુઠિયાનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે ઝડપથી પણ બની જાય છે અહીંયા મેં એકદમ સહેલી રીતે બનાવ્યું છે અને આની ગ્રેવી બનાવવાની જ ખૂબી હોય છે તો તમે આ રેસિપી ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને વિડિયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડિયોને એક લાઈક જરૂરથી આપજો જેથી કરીને તમારા માટે આવા જ અવનવા વિડિયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરીને તમને અમારા નવા વિડીયોની જાણકારી મળતી રહે તો લીલવા મુઠિયાના શાક બનાવવાની રીત જોઈ લઈએ તો સૌથી પહેલા અહીંયા અમે 400 ગ્રામ જેટલા અહીંયા તુવેરના દાણા લઈ લીધા છે તો એને સરસ સાફ કરી લીધા છે તો અહીંયા આપણે સરસ રીતે એકદમ લીલા દાણા આવે એ જ લેવાના છે પાકા દાણા નથી લેવાના આ દાણાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો પાકા દાણા ન લેવા જેથી કરીને શાક આપણું એકદમ ટેસ્ટી બને તો હવે અહીંયા આપણે સબ્જીની ગ્રેવી માટે આપણે એક ચટણી બનાવીશું જેના માટે આપણે એક મિક્સર જારમાં 2 ચમચી સિંગદાણા એડ કરીશું અહીંયા તમારે જેટલી સબ્જી બનાવવી હોય એ પ્રમાણે તમે સામગ્રી વધારે કે ઓછી કરી શકો છો અહીંયા હું 4-5 વ્યક્તિઓ માટે આ સબ્જી બનાવી રહી છું તે એ રીતે હું સામગ્રી લઈ રહી છું હવે ત્યારબાદ અહીંયા મેં લીલા લસણના આ રીતે કાંદા હોય છે ઉપરના એ અહીંયા લઈ લીધા છે તો એ મેં 10-12 લઈ લીધા છે તમે એની જગ્યાએ સૂકું લસણ પણ એડ કરી શકો છો હવે ત્યારબાદ અહીંયા આપણે લીલું લસણ લઈ લીધું છે તો એ એડ કરીશું તો અહીંયા આપણે 4-5 ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું જેનાથી આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન જ રહે છે અને આપણે સબ્જી પણ એકદમ ગ્રીન બનશે 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું ત્યારબાદ લીલા મરચા એડ કરીશું તો અહીંયા મેં 3 લીલા મરચા લઈ લીધા છે તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછા કરી શકો છો અહીંયા આપણે આ સબ્જીમાં લાલ મરચા પાવડરનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે અહીંયા આપણે આદુ મરચાને લસણને આગળ પડતા એડ કરીશું હવે ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરીશું લીલા ધાણા ઉમેર્યા બાદ આપણે એમાં થોડું પાણી એડ કરીને આને સરસ રીતે ગ્રેવી પીસી લેવાની છે જે રીતે આપણે ચટણી બનાવતા હોય એ જ રીતે આપણે ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે ત્યારબાદ આપણે મુઠિયા બનાવી લઈશું તો મુઠિયા માટે આપણે એક બાઉલ લઈ લઈશું એમાં આપણે 1 વાટકી ઘઉંનો કકરો લોટ લઈ લઈશું જે રીતે આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ એ જ લોટ લેવાનો છે હવે ત્યારબાદ 1 વાટકી આપણે બેસન લઈ લઈશું અહીંયા 2 લોટને આપણે અડધો અડધો લીધો છે એક સરખા પ્રમાણમાં લીધો છે તમારે જેટલા મુઠિયા બનાવવા હોય એ પ્રમાણે તમે લોટને વધારે કે ઓછા કરી શકો છો હવે આ બંને લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે આગળની સામગ્રી એડ કરીશું હવે અહીંયા હું 1/2 કપ જેટલી લીલી મેથી એડ કરી રહી છું તમને જેટલી પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછી કરી શકો છો તો અહીંયા મેં 1/2 કપ જેટલી સમારેલી ઝીણી મેથી લઈ લીધી છે ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરીશું અને લીલું લસણ પણ એડ કરીશું અહીંયા આપણે મુઠિયા પણ એકદમ ગ્રીન જ બનાવીશું આ સબ્જી આપણે એકદમ ગ્રીન બનાવવાના છે એટલા માટે મુઠિયા પણ આપણે એકદમ ગ્રીન જ બનાવીશું તો અહીંયા આપણે લાલ મરચું પાવડરનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ અને અહીંયા આપણે જે પેસ્ટ બનાવી હતી ચટણીની તો એ આપણે 2 ચમચી જેટલી એડ કરીશું જેથી કરીને આપણા મુઠિયાનો કલર પણ એકદમ ગ્રીન આવે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે મુઠિયાનું હવે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અહીંયા આપણે 1 ચપટી જેટલી હળદર ઉમેરીશું અહીંયા આપણે હળદરને વધારે એડ નથી કરવાની જો સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકાય તો અહીંયા મેં 1 ચપટી જેટલી જ હળદર એડ કરી છે ત્યારબાદ એમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અહીંયા આ મુઠિયામાં આપણે લીંબુ અને ખાંડ એડ કરી રહ્યા છીએ જેથી કરીને આપણા મુઠિયા એકદમ ટેસ્ટી બને અને તીખા બને સરસ સ્પાઇસી તો ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું હવે આ લોટને આપણે સરસ રીતે મસાલામાં મિક્સ કરી દઈશું અહીંયા આપણે આજે સ્પાઇસી ચટણી તૈયાર કરી હતી એ એડ કરી છે તો આપણે પાણીની વધારે જરૂર નહીં પડે તો એને પહેલા સરસ રીતે મસાલામાં મિક્સ કરી દઈશું અને જરૂર લાગે એટલું પાણી ઉમેરીને આનો સરસ રીતે આપણે લોટ તૈયાર કરી લેવાનો છે બધા મસાલા સરસ રીતે લોટમાં મિક્સ થઈ ગયા છે
તો જરૂર લાગે એટલું પાણી ઉમેરીને આનો કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે. તો હું જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશ. અહીંયા મેં 2-3 જેટલું ચમચી જેટલું પાણી ઉમેરીને અહીંયા આ રીતે કઠણ લોટ તૈયાર કરી લીધો છે. તો એને સરસ રીતે મસળી લેવાનો છે. હવે ત્યારબાદ તેમાંથી આપણે મુઠિયા તરે તૈયાર કરી લેવાના છે. અહીંયા આપણે એકદમ નાની સાઈઝના બનાવીશું જેથી કરીને સરસ રીતે ચડી જાય. તો આ રીતે 2 અથળિયાની મદદથી આપણે એના મુઠિયા તૈયાર કરી લઈશું. તો લોટને સરસ રીતે મસળીને તૈયાર કરવાનો છે જેથી કરીને આપણા મુઠિયા ફાટી ન જાય. તો આવી જ રીતે આપણે બધા મુઠિયાને તૈયાર કરી લેવાના છે. હવે આ સબ્જી આપણે કુકરમાં બનાવવાના છે એટલા માટે મેં કુકરમાં વધારે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. કારણ કે આપણે મુઠિયા પણ કુકરમાં જ ફ્રાય કરી લઈશું, એના માટે આપણે અલગથી ફ્રાય કરવાની જરૂર નથી. તમે ચાહો તો મુઠિયાને બાફીને પણ તૈયાર કરી શકો છો. તો મુઠિયાને તમે ઢોકળામાં 10-12 મિનિટ માટે બાફી લઈ શકો છો. તો અહીંયા હું તળીને બનાવી રહી છું આ સબ્જી. તો એના માટે હું કુકરમાં જ તળી લઈશ જેથી કરીને આપણે ડબલ તેલ બગાડવાની જરૂર ના પડે. તો પહેલા આપણે અડધા મુઠિયા એડ કરી દઈશું, ત્યારબાદ બીજા અડધા એડ કરીશું. અહીંયા આપણે ગેસને આજે એકદમ ધીમી જ રાખવાની છે અને ધીમા ગેસ ઉપર આપણે આ મુઠિયાને સરસ રીતે ફ્રાય કરતા જવાનું છે અને હલાવતા જવાનું છે. એકદમ ધીમા ગેસ ઉપર તળવાથી અંદર સુધી સરસ રીતે ચડી જાય છે અને આપણા મુઠિયાનો કલર ચેન્જ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણા મુઠિયા એકદમ એવા ને એવા જ ગ્રીન કલરના રહ્યા છે અને સરસ રીતે ચડી પણ ગયા છે. તો હવે એને આપણે કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધા મુઠિયાને ફ્રાય કરી લેવાના છે. હવે એ જ તેલમાં આપણે શાકનો વઘાર કરીશું. તો એના માટે આપણે સૌથી પહેલા 1/2 ચમચી હિંગ ઉમેરી દઈશું અને 2 સૂકા લાલ મરચા એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 2-3 ચમચી જેટલું લીલા લસણના પાંદડા એડ કરીશું. એનાથી આપણે સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો એ જરૂરથી એડ કરજો. તો એને સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે ચટણી બનાવી હતી સ્પાઇસી, તો એની આપણે ગ્રેવી બનાવવાના છે. તો એ એડ કરી દઈશું. અહીંયા આ ચટણીના લીધે આપણે સબ્જીનો કલર એકદમ ગ્રીન જ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમારે પાલકની ગ્રેવી બનાવવી હોય તો એ પ્રમાણે તમે પણ બનાવી શકો છો, પરંતુ આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે બનાવશો તો તમે ઊંધિયું ખાવાનું પણ ભૂલી જશો. હવે ત્યારબાદ જે ગ્રેવી કાઢી હતી એમાં આપણે થોડું પાણી એડ કરીને આ રીતે પાણી પણ મિક્સ કરી દઈશું. હવે આ ગ્રેવીને આપણે 2 મિનિટ માટે ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણી એકદમ ગ્રીન ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એમાં આપણે 1 ચપટી હળદર ઉમેરી દઈશું. અહીંયા આપણે વધારે એડ નથી કરવાની અને લાલ મરચું પાવડર તો આપણે બિલકુલ એડ નહીં કરીએ, કારણ કે આપણે અહીંયા એકદમ ગ્રીન તુવેર મુઠિયાનું શાક બનાવી રહ્યા છીએ. હવે ત્યારબાદ તેમાં આપણે તુવેર એડ કરી દઈશું. એને પણ સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દેવાની છે. આપણી સબ્જી જેટલી તેલમાં ચડે એટલી જ આપણી સબ્જી મીઠી બને છે અને સરસ રીતે ચડી જાય છે. તો આ રીતે તુવેરને આપણે તેલમાં ચડવા દઈશું થોડી વાર માટે. હવે ત્યારબાદ તેમાં આપણે ફ્રાય કરેલા મુઠિયા એડ કરી દઈશું. એને પણ સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દેવાના છે. આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે 2-3 મિનિટ માટે આ રીતે તેલમાં સાતળવા દઈશું જેથી કરીને આપણી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને સબ્જી જલ્દીથી ચડી પણ જાય છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે મીઠું એડ કર્યા બાદ આપણે એકવાર આ રીતે સબ્જીને મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ ગ્રીન ને ગ્રીન જ રહી છે અને સબ્જી પણ આપણી એકદમ ગ્રીન બનશે. હવે તેલમાં આ રીતે 2-3 મિનિટ માટે થવા દઈને આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. અહીંયા તમને જેટલું જરૂર લાગે એ પ્રમાણે તમે તમારા કુકર પ્રમાણે એડ કરી શકો છો. અહીંયા આપણે આ સબ્જીમાં વધારે પડતી ગ્રેવી નથી રાખવાની અને મુઠિયાને અને તુવેરને ચડે એટલું જ પાણી એડ કરવાનું છે. તો આ રીતે ડૂબે એટલું પાણી એડ કરીને આપણે ધીમા ગેસ ઉપર આ સબ્જીને 15-20 મિનિટ માટે થવા દઈશું.
તો એ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે તો આપણી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે તો એને એક બાઉલ માં કાઢી લઈશું તમે જોઈ શકો છો કે દેખામાં જેટલું સુંદર લાગે છે ને ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે તો તમે આ સબ્જી ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો આ સબ્જીને તમે રોટલી ભાખરી પરોઠા કે બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનો ભૂલતા નહીં અને વિડિયોને એક લાઈક આપજો અને નવા નવા વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ